સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 સિટી 1માં ભાજપ એસટી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 સિટીમાં 1માં ભાજપ એસટી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી એલ સંતોષ દ્વારા આ બેઠકનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના એસટી મોરચાની 2 દિવસીય બેઠક યોજાઈ હતી. સાથે એસટી મોરચાના આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. ત્યારે આજે એસટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ, રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી સાથે દેશના અલગ અલગ રાજ્યના એસટી મોરચાના અધ્યક્ષ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે આ બેઠકનો શુભારંભ થતાં જ મીડિયા અને આ પ્રોગ્રામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં એસટી મોરચા દ્વારા કેવા કાર્ય કરવામાં આવશે જેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ દાહોદ ખાતે રાહુલ ગાંધીની આદિવાસી પટ્ટામાં સભાને લઈને ગુજરાત પ્રદેશ એસટી મોરચાના અધ્યક્ષે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના ઉત્થાન માટે હંમેશા કાર્યશીલ રહી છે. આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 27 એસટી વિધાનસભા બેઠકમાં ભાજપની જીત પાકી છે. રાહુલ ગાંધી આવે કે આપ બીટીપીનું ગઠબંધન થાય, ભાજપને કોઈ ફરક પડવાનો નથી, જીત પાકી છે તેમ જણાવ્યું હતું. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3 માળ તુલસી બિઝનેસ સેન્ટર, 1 સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.